હતો નશો હોળી તારા હજારો રંગોમાં ખૂબ હતો નશો હોળી તારા હજારો રંગોમાં પણ મને ચીડ્યો એક રંગ ખાખીનો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો લોકરક્ષકની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીના પર્વની ખૂબ સારી શુભકામનાઓ મિત્રો તમે આવા તહેવારોના સમયમાં પણ તૈયારી કરી રહ્યા છો કે ભાઈ ગમે એ સંજોગે અમારે આ વખતે તો ખાખી પહેરીને જ રહેવી છે કે જેથી કરીને આવતા વર્ષની હોળી માતાના દર્શન કરવા માટે તમે તમારા ગામમાં અથવા તમારા શહેરમાં અથવા તમારી સોસાયટીમાં આ ખાખી રંગ પહેરીને જઈ શકો તો એના માટે મિત્રો તમે ખૂબ જ તૈયારી કરી રહ્યા છો અને આશા રાખું છું અને સાથે તમને શુભકામનાઓ પણ પાઠવું છું કે તમે આ લોકરક્ષકની ભરતીમાં ચોક્કસથી સફળ થાવ તો મિત્રો આપણે યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરના માધ્યમથી આ કડકડાટ કાયદો વિડિયો લેક્ચર સિરીઝનો અભ્યાસ કરી રહ્યા છીએ કે જેમાં મિત્રો અગાઉ આપણે ત્રણ ટેબલનો ત્રણ કોષ્ટકનો અભ્યાસ કર્યો આજે મિત્રો આપણે ટેબલ ચાર વિષયનો અભ્યાસ કરવાનો છે મિત્રો તો આ યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠા કરી શકશો જેમાં તમને વિવિધ વિષયોના વિડીયો કોર્સ મળશે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા કોઈપણ ભરતી હોય જેના વિડીયો કોર્સ તમને મળશે સાથે ને સાથે મિત્રો વિષય વાઇઝ વિડીયો કોર્સ પણ તમને ઉપલબ્ધ થશે કે જેના માધ્યમથી તમે તમારા અનુકૂળ સમયે અને ઘરે બેઠા વ્યવસ્થિત તૈયારી કરી શકો તો મિત્રો આપણે લોકરક્ષક અને પીએસઆઈ માટેની કડકડાટ કાયદો વિડિયો લેક્ચર સિરીઝનું આજે ચોથું સેશનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ચોથા સેશનને ભણવા માટે આપણે મળ્યા છીએ તો આ ચોથા ટેબલની અંદર મિત્રો આપણે શેના વિશે અભ્યાસ કરીશું તો કે ચોથા ટેબલમાં આપણે ગુનામાં ઓછા અને વધુ વ્યક્તિઓની માહિતી મેળવીશું જેમાં મિત્રો કયા ગુનામાં સૌથી ઓછા કેટલા વ્યક્તિ હોય સૌથી વધુ કેટલા વ્યક્તિ હોય વગેરે જેવી પણ ખૂબ જ અગત્યની માહિતી મિત્રો આજે આપણે મેળવવા માટે જઈ રહ્યા છીએ તો શરૂઆત કરીએ મિત્રો આજના આપણા સેશન ટેબલ ચાર ને જેમાં મિત્રો આપણે કોઈ પણ ગુનો હોય તો એ ગુનામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોય અને એ ગુનામાં વધુમાં વધુ કેટલા વ્યક્તિઓ હોય જેના વિશેની માહિતી આપણે મેળવીશું જેમાં સૌ વાત કરીએ મિત્રો ગુનાહિત કાવતરા વિશેની ઇન્ડિયન પિનલ કોડ ની કલમ એકસો વીસ એમાં જેની વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાઈ ગુનાહિત કાવતરું એટલે શું તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કોઈ ગુનો કરવા માટે સહમતી સાધે છે સમજૂતી કરે છે એગ્રીમેન્ટ કરે છે કરાર કરે છે જેને મિત્રો આપણે ગુનાહિત કાવતરા તરીકે ઓળખીએ છીએ તો આવા ગુનાહિત કાવતરામાં મિત્રો ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોય તો કે ભાઈ ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોય છે એક વ્યક્તિ ક્યારેય ગુનાહિત કાવતરું કરી શકતી નથી હંમેશા બે વ્યક્તિ તો હોવા જ જોઈશે કારણ તો કે મારે જો ગુનાહિત કાવતરું કરવું હોય તો મારી સાથે સામે સમજૂતી કરવા વાળો કોઈ વ્યક્તિ તો મારે જોઈશે તો ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય મિત્રો બે વ્યક્તિઓ હશે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ગુનાહિત કાવતરામાં વધુમાં વધુ કેટલા વ્યક્તિઓ હશે તો કે ગુનાહિત કાવતરામાં વધુમાં વધુ મિત્રો બે થી વધુ ગમે તેટલા વ્યક્તિઓ હોય શકે સીધી વસ્તુ છે કે પાંચ વ્યક્તિ પણ સમજૂતી સાધી શકે સહમતી સાધી શકે કરાર કરી શકે દસ વ્યક્તિઓ મળીને પણ આ પ્લાનિંગ કરી શકે તો ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હશે ખાસ યાદ રાખજો અને વધુમાં વધુ કેટલા હશે બે થી વધુ ગમે તેટલા વ્યક્તિઓ હશે ત્યારબાદ મિત્રો વાત કરવી છે આપણે ગેરકાયદેસર મંડળીની કે જેની વ્યાખ્યા મિત્રો આપણને ઇન્ડિયન પિનલ કોડ ની કલમ એકસો એકતાલીસ અહીંયા લોકો કહું છું પાંચ વ્યક્તિ નથી કહેતો કારણ કે મારે તમને આગળ એ જ ભણાવવાનું છે પણ ચલો હવે એને પણ વ્યાખ્યાયિત કરી દઉં કે જ્યારે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કેટલા વ્યક્તિઓ મિત્રો પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ મળીને

પાંચ સભ્યો હોય કેટલા હોય છે ભાઈ ઓછામાં ઓછા પાંચ સભ્યો હોય છે ત્યારબાદ વધુમાં વધુ કેટલા હોઈ શકે તો કે વધુમાં વધુ તો પાંચથી વધુ ગમે તેટલા હોઈ શકે છ પણ હોય સાત પણ હોય દસ પણ હોય પણ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈશે પાંચ વ્યક્તિઓ હોવા જોઈશે શેમાં તો કે ગેરકાયદેસર મંડળીમાં ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો હુલ્લડના ગુના વિશે કે જેની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતા ભારતીય ફોજદારી ધારો અઢારસો સાહીઠની સેક્શન એકસો છેતાલીસમાં આપવામાં આવી છે હુલ્લડ રાયોટિંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો આ હુલ્લડમાં મિત્રો ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય પણ એના પહેલાં વાત કરી દઉં કે હુલ્લડ કહેવાય કોને તો કે જ્યારે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા અથવા તો

પાંચ વ્યક્તિઓ તો હોવા જ જોઈશે ત્યારબાદ વધુમાં વધુની વાત કરીએ તો પાંચ થી વધુ ગમે તેટલા હોઈ શકે પણ ઓછામાં ઓછા કેટલા પાંચ વ્યક્તિ મિનિમમ પાંચ મેક્સિમમ પાંચથી વધુ ગમે તેટલા દસ પચાસ પાંચસો હજાર ગમે તેટલા હોય શકે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બખેડાના ગુનાની કે બખેડો જેને ઇન્ડિયન પિનલ કોડ ની કલમ એકસો ઓગણસાઠમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે તો કે ભાઈ બખેડો કોને કહેવાય કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કેટલા વ્યક્તિઓ બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને જાહેરમાં કેવા સ્થળે જાહેરમાં મળીને એ લડાઈ કરે છે જેના કારણે જાહેર શાંતિનો ભંગ થાય છે કે લોકો જે પોતાનું રોજિંદુ કાર્ય કરી રહ્યા હોય એમાં ડિસ્ટર્બ થાય છે તો આવી લડાઈને મિત્રો બખેડો કહેવામાં આવે છે તો બખેડામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હશે ભાઈ તો કે બખેડામાં ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હશે કેટલા હશે ભાઈ ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હશે ત્યારબાદ વધુમાં વધુ તો કે બે થી વધુ ગમે તેટલા હોય શકે બે થી વધુ ગમે તેટલા હોય શકે ચાર પણ હોય જો ઇવન હું તમને કહું છું મિત્રો ખાસ સમજો પાંચ પણ હોઈ શકે છ પણ હોઈ શકે હવે હું સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિથી જ કહી રહ્યો છું કે બખેડામાં છ વ્યક્તિ પણ હોઈ શકે તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ પાંચથી વધુ હોય તો હુલ્લડ ન થાય હુલ્લડ થાય મિત્રો સો ટકા હુલ્લડ થાય પણ જ્યારે એ લોકો મોટા પાયે તોફાનો હિંસા ફેલાવે છે તો એ હુલ્લડ ગણાય હવે તમે જ વિચારો કે ગામના ચોંકની અંદર પાંચ કે છ વ્યક્તિઓ તણતણના જૂથમાં સામસામી મારામારી કરે છે તો આને શું તમે હુલ્લડ કહેશો ના એને હુલ્લડ કહી શકાય નહીં એને શું કહેવાય બખેડો જ કહેવાય અને એટલા માટે જ અહીંયા બેથી વધુ ગમે તેટલા એવો શબ્દ પ્રયોગ કર્યો અન્યથા તો વધુમાં વધુ કેટલા સભ્યો કેદ ચાર સભ્યો કહે પણ એવું કીધું નથી જો કન્સેપ્ટ ખાસ સમજો તમને એવું થાય કે આ ખોટું છે પણ બિલકુલ આ વાત સો એ સો ટકા સાચી છે કે બખેડામાં પણ બે થી વધુ ગમે તેટલા વ્યક્તિઓ હોઈ શકે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ચોરી વિશેની ચોરી થેપ્ટ સ્ટીલિંગ તો ચોરી ચોરીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય એક સભ્ય કે ચોરીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો અઠ્યોતેરમાં કરવામાં આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની મિલકત હોય પણ કેવી જંગમ અન્ય વ્યક્તિની જંગમ મિલકત એની સંમતિ વગર કોઈ એક સ્થળેથી બીજા સ્થળે ખસેડે છે બદ ઈરાદાથી તો તેને શું કહેવાય ચોરી કહેવાય એક વ્યક્તિ પણ ચોરી કરી શકે પણ વધુમાં વધુ કેટલા હોય ભાઈ ચાર વ્યક્તિઓ હોય હોય જો ખાસ લેજો વધુમાં વધુ કેટલા ચાર કારણ કે જો પાંચ થાય તો એ ગુનો શેમાં પરિણમ છે ધાડમાં પરિણામ છે સમજાય છે મિત્રો ધાડમાં પરિણમ છે ધાડ પરિણમ છે તો વધુમાં વધુ ચાર સભ્યો ઓછામાં ઓછા એક સભ્યો કારણ તો કે તમે જો કલમ ત્રણસો એકાણુંમાં ધાડની વ્યાખ્યાને વ્યવસ્થિત સમજ્યા હો વ્યવસ્થિત વાંચી હોય તો એમાં એક સ્પષ્ટ ઉલ્લેખ આવે કે ધાડ એ ચોરીના ગુનાનું ગંભીર સ્વરૂપ છે નહીંતર આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ લૂંટ છે એ ધાડમાં હોય એટલે ધાડ લૂંટ ચારથી વધુ વ્યક્તિ હોય પાંચ વ્યક્તિ મળે અને લૂંટ કરતા હોય તો ધાડ કહેવાય આ તો સાહેબ ચોરીને ધાડ કહે છે પણ ખાસ સમજો મિત્રો તમે હજી ક્યાંક ને ક્યાંક કન્સેપ્ટમાં અધૂરા છો અને એ કન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર કરવાનો છે અને જો આખા કાયદાને મિત્રો વ્યવસ્થિત ડીપમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો તમે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના અંદર રહેલા કાયદાના વિડીયો કોર્સને મિત્રો પરચેસ કરી શકશો અને યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર દ્વારા મિત્રો અત્યારે તમામ પેકેજમાં સાઈઠ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે મિત્રો યુવા ડિજિટલ ક્લાસમાં ઓગણીસ ત્રણ બે હજાર બાવીસ સુધી સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ છે તમામે તમામ વિડિયો કોર્સમાં અને સાથે યુવા ડિજિટલ ક્લાસ યુવા કરિયર એકેડમી ભાવનગર દ્વારા પ્રકાશિત થતા તમામ પુસ્તકોમાં મિત્રો પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે તો આનો પણ તમે લાભ લેશો અને વિડિયો કોર્સની મદદથી તમે આવા કન્સેપ્ટને ખરેખર સાચે દિશામાંને યોગ્ય રીતે સમજી શકશો તો ચોરીની વાત કર્યા બાદ મિત્રો વાત કરીએ લૂંટની લૂંટ એટલે કે રોબરી તો લૂંટમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય તો કે ભાઈ એક વ્યક્તિ પણ લૂંટ કરી શકે એક વ્યક્તિ પણ લૂંટ કરી શકે અને વધુમાં વધુ કેટલા હોય તો કે વધુમાં વધુ તો આપણે જોયા જ છે ચોરીમાં તો કે જેમ ચોરીમાં ચાર હોય વધુમાં વધુ એમ લૂંટમાં પણ કેટલા હોય ચાર કારણ કે જો પાંચ સભ્યો થાય તો ગુનો કયો બનશે ધાડનો ગુનો બનશે લૂંટ બાદ મિત્રો વાત કરીએ આપણે ધાડના ગુનાની તો કે ધાડમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય તો કે ધાડમાં મિત્રો ઓછામાં ઓછા પાંચ સભ્યો હોય કેટલા હોય ઓછામાં ઓછા પાંચ સભ્યો અને વધુમાં વધુ મિત્રો તો કે ધાડમાં વધુમાં વધુ પાંચ થી વધુ એટલે કે છ સાત આઠ દસ પંદર પચાસ ગમે તેટલા હોય શકે થાડમાં પાંચથી વધુ ગમે તેટલા વ્યક્તિઓ હોઈ શકે હવે તમને એવો પ્રશ્ન થાય કે અહીંયા સીઆરપીસી અને પુરાવાનો તો ક્યાંય ઉલ્લેખ જ ના એવો મિત્રો તો એનો ઉલ્લેખ પણ આગળ આવશે કારણ કે આપણે આ લેક્ચર સિરીઝ શરૂ કરી જ છે તો તમામે તમામ માહિતી કે જે આપણે આ રીતે ઉપયોગી થતી હોય એ તમામને મિત્રો હું તમને ટેબલ્સ પર આપીશ કારણ કે એમનામાં પચાસ ટેબલો બન્યા નહીં હોય તમામ માહિતી તમામ ફેક્ચ્યુઅલ ડેટાને સાંકળી આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો મિત્રો આશા રાખું છું કે તમને લોકોને આ માહિતી ક્લિયર થઈ હશે આ જ વિડીયો લેક્ચર સિરીઝને નિયમિત રીતે નિહાળવા માટે મિત્રો તમે યુવા કરિયર એકેડમી ભાવનગરની યુટ્યુબ ચેનલ યુવા કરિયર એકેડમી સબસ્ક્રાઈબ કરી લેશો અને સાથે નોટિફિકેશનને ઓન કરી દેશો જેથી કરીને તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન અગાઉથી મળી રહે અને સાથે આ જ વિડીયો લેક્ચરને મિત્રો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે યુવા કરિયર એકેડેમીની ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેશો તો મિત્રો મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા કન્સેપ્ટ સાથે કાયદાના એક નવી ફેક્ચ્યુઅલ માહિતી સાથે તો ત્યાં સુધીમાં રિવિઝન કરી લેશો તહેવારોનો આનંદ માણતા હશો સાથે તૈયારીને પણ શરૂ રાખજો કારણ તો કે તમે તૈયારી કરો છો તો અમે પણ તમારા માટે મહેનત કરવા તૈયાર છીએ તો મિત્રો મળીએ નેક્સ્ટ ટાઈમ આવતીકાલે એક નવા કન્સેપ્ટ સાથે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત